આગળ જોઈએ વ્યવસાયકારો. વ્યવસાયકારો અહીંયા તમને ચિત્ર પણ આપેલા છે, અને જો તમને ગુજરાતીમાં નામ આપેલું હોય તો તમારે એને હિન્દીમાં લખવાનું, અને હિન્દીમાં પૂછ્યું હોય તો તમારે ગુજરાતીમાં લખવાનું. બરાબર, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે અહીંયા જોઈએ ખેડૂત, તો ખેડૂતનું થશે કિસાન. અથવા તમને કિસાન પૂછ્યું હોય તો તમારે એનો અર્થ લખવાનો ખેડૂત. બરાબર, સમજ પડે છે ને? આ રીતે કરવાનું છે એક્ઝામમાં પણ. જો તમને ગુજરાતીમાં પૂછ્યું હોય તમારે હિન્દી લખવાનું, અને હિન્દીમાં પૂછ્યું હોય તો તમારે ગુજરાતી લખવાનું. એટલે તમને બંને અર્થ આવડવા જોઈએ. પછી છે દરજી. તો દરજીને દરજી આ રીતે, દરજી જ કહેવાશે પણ લખાશે આ રીતે, દ જી અને ઉપર રકાર થશે. પછી કડિયો છે, તો કડિયાને શું કહેવાશે? રાજગીર. શું કહેવાશે? કડિયાને હિન્દીમાં રાજગીર કહેવાય. તમને રાજગીર પૂછ્યું હોય તો તમારે એનું અર્થ લખવાનો કડિયો. પછી છે કુંભાર. કુંભાર તો થશે કુંભાર. કુંભારનું થશે કુંભાર. પછી થશે લુહાર. લુહારનું થશે લોહાર. લુહારનું હિન્દીમાં થશે લોહાર. તમને લોહાર પૂછ્યું હોય તો તમારે લુહાર લખવાનું. સોની, તો સોનીને શું કહેવાય? સુનાર. શું કહેવાશે? સુનાર કહેવાશે. પછી છે માળી. માળીને કહેવાશે માલી. શું કહેવાશે? માલી કહેવાશે. પછી છે મોચી, તો મોચીને પણ મોચી જ કહેવાશે. બરાબર. હવે છે કંદોઈ. કંદોઈ એટલે હલવાઈ. બરાબર, કંદોઈને શું કહેવાય? હલવાઈ, જે મીઠાઈઓને એ બધું બનાવે છે, તો કંદોઈને કહેવાશે હલવાઈ. પછી વણકર. વણકર એટલે જુલાહા. વણકરને શું કહેવાય? જુલાહા. પછી શિક્ષક. શિક્ષકને શિક્ષક જ કહેવાશે. ડોક્ટર, તો ડોક્ટરને પણ ડોક્ટર અથવા તો દાક્તર કહેવાય. શું કહેવાય? ડોક્ટર અથવા દાક્તર. વકીલ, તો વકીલને વકીલ જ કહેવાય. ડ્રાઈવર, તો એને કહેવાશે વાહન ચાલક. ડ્રાઈવરને હિન્દીમાં શું કહેવાશે? વાહન ચાલક. સફાઈ કર્મચારી, તો એને પણ સફાઈ કામદાર કહેવાશે. સફાઈ કર્મચારી એ ગુજરાતીમાં, તો હિન્દીમાં સફાઈ કામદાર કહેવાશે. બરાબર. પછી અહીંયા છે હજામ. હજામ એટલે નાવી, નાઈ. હજામ એને શું કહેવાય? નાઈ કહેવાય હિન્દીમાં. પછી સુથાર. સુથારને બઢાઈ. સુથારને હિન્દીમાં કહેવાશે બઢાઈ. બરાબર. મેં તમારા માટે એક્સરસાઇઝ બનાવી છે. વ્યવસાયકારોના ગુજરાતી નામ સામે હિન્દી નામ લખો, આ રીતે આપ્યું છે તમને. તો તમારે આ કડિયો, લુહાર, ખેડૂત, કુંભાર, મોચી, દરજી, સોની, માળી, કંદોઈ, ડ્રાઈવર, સફાઈ કર્મચારી, હજામ, વણકર, ડૉક્ટર, વકીલ અને શિક્ષક, આ બધાના નામ તમારે હિન્દીમાં લખવાના છે. બરાબર. અને મોડે પણ કરવાના, જોઈ જોઈને લખવાના નથી, મોડે જ લખવાના છે. હવે કેમ કે તમને સમજાયું છે, તમે લખ્યું પણ છે, એટલે હવે રે તમારે જાતે લખવાના છે. બાય બાય.